સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ફરી એકવાર ઘોર બેદરકારી સામે આવી છે. એક તરફ રાજ્ય સરકાર વિવિધ શહેરોની સ્કૂલોમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ કરી રહી છે, તો બીજી તરફ સમિતિની સ્કૂલોની અંદર જ બાળકોને અભ્યાસ માટે પુસ્તકો આપવામાં આવ્યા નથી. જ્યારે આ અંગે સ્કૂલના આચાર્યએ સમિતિના શાસનાધિકારીનું ધ્યાન દોર્યું ત્યારે તેમની પણ બદલી કરી નાખવામાં આવી હતી. બાદમાં રાતોરાત સમિતિ દ્વારા શાળાઓમાં બેગ મોકલી દેવામાં આવી હતી. હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે સમિતિ દ્વારા આ સ્કૂલને અન્ય સ્કૂલ સાથે મર્જ કરવાની વાત સામે આવી રહી છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા તમામ જે શહેરો છે તેમાં પ્રવેશોત્સવ કરવામાં આવે છે, જો કે સુરતની સમિતિની જે નગર પ્રાથમિકની જે સ્કૂલની જો વાત કરવા જઈએ તો અહીં જે ચિત્ર છે તે સૌથી અલગ જોવા મળી રહ્યું છે. કારણ કે જે બાળકો છે, બાળકો અહીં અભ્યાસ માટે તો આવે છે, જો કે સત્ર શરૂ થયા ત્યારબાદ અત્યાર સુધી તેઓને અભ્યાસ માટેના જે પુસ્તકો જોઈએ તે પુસ્તકો હજી સુધી આપવામાં નથી આવ્યા. અહીં ધોરણ 1-7ના જે વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરતા હોય છે અને ખાસ કરીને જે મજૂર વર્ગ હોય છે તેમના બાળકો અહીં અભ્યાસ માટે આવતા હોય છે. જો કે નગર પ્રાથમિક સમિતિની જે સ્કૂલો છે એ સ્કૂલના જે ચેરમેન છે તેમને અહીં ઘોર બેદરકારી સામે આવી છે. જ્યારે સ્કૂલના જે આચાર્ય છે આચાર્ય દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યારે તેઓને તાત્કાલિક ધોરણે અહીંથી ઊન ખાતે તેમની બદલી કરાવી દેવામાં આવી હતી અને ત્યારબાદ રાતોરાત અહીં જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓમાં બેગ વિતરણ કરી દેવામાં આવ્યું હતું. હાલ આપણી સાથે અહીંના આચાર્ય જોડાયા છે, તો તેમની સાથે વાતચીત કરીએ. જી, ખાસ કરીને જે બાળકોને પુસ્તકો નથી મળ્યા, શું છે આખો મામલો? જ્યારથી શાળા શરૂ થઈ ત્યારથી અમે 2-3 વાર રજૂઆત કરી છે. જે ગણિત અને વિજ્ઞાન અને પર્યાવરણનું નવા પાઠ્યપુસ્તકો છે એ વિતરણ નથી થયા આજ દિન સુધી, અને અમે 2-3 વાર રજૂઆત પણ કરી છે અને જણાવ્યું પણ છે, તેમ છતાં હજી પણ અમને પુસ્તકો મળ્યા નથી. કહેવાય છે કે કેન્દ્ર શાળામાં આપ્યા છે, પરંતુ કેન્દ્ર શાળાવાળાએ એવું કહ્યું કે પુસ્તકો બાંધીને રાખ્યા છે, અમને ઉપરથી શાસન કહેશે તો અમે આપીશું, શાસક પક્ષ કહેશે તો અમે બાળકોને પુસ્તક વિતરણ કરીશું. જી, ફરિયાદ કરવા ગયા ત્યારબાદ રાતોરાત બેગ વેચાઈ ગયા અને આપની પણ બદલી કરી દેવામાં આવી, શું છે? અમને મર્જ કરવામાં આવ્યા તો 2 વખત 153-154 ઓર્ડર આપ્યો, અને પછી 3 દિવસ પહેલાં એવું કહ્યું કે એક શિક્ષક અહીંયા રહે અને બાકીના શિક્ષકો મર્જ કરેલી શાળામાં જાય. અમે જવા માટે તૈયાર છે એવું નથી, પણ પરિપત્ર જે આવ્યા અમારી પર જે આદેશનું પાલન કરવાનું કહ્યું એમાં સ્પષ્ટતા નથી. બાળકોને જો પુસ્તક નથી મળી રહ્યા તો તેઓ અભ્યાસ કઈ રીતે કરશે તે અંગે હાલ અનેક સવાલો ઉભા થયા છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા.